શહેરમાં મચ્છરજન્ય કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જે ઇચિયેશાય, તાવ, મલેરિયા જેવા રોગે માથું ઉચક્યું છે ત્યારે તંત્ર સાબદું થવા પામ્યું છે। શહેરમાં પાણી ભરવાને લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે। તાવ, મલેરિયા અને ડેન્ગ્યુના કેસ વધી ગયા હતા। મલેરિયાના 100થી વધુ કેસ અને ડેન્ગ્યુના 30 જેટલા કેસ નોંધાવા પામ્યા હતા, તો આ કેસ વધતા તંત્ર સાબદું થયું હતું। દર ત્રીજા દિવસે રિવ્યુ લેવાય છે, તેમજ અઠવાડિયામાં 3 લાખ ખુલ્લા પ્લોટને ગંદકી કરતા પાસેથી વસૂલવામાં આવ્યો હતો। જ્યારે એમ જેમની એપ દ્વારા 600 હોસ્પિટલને જોડી 900 હેલ્થ વર્કરને જોડવામાં આવ્યા હતા, તેમજ ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી। તેમ ચોમાસાની ઋતુની અંદર અવારનવાર ઇન્ટરમિટન્ટ વરસાદ પડતો રહે છે, પાણીના ભરાવા થાય છે, એટલે મચ્છરજન્ય રોગો, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા એની અંદર વધારો આપણને આંશિક જોવા મળે છે। અત્યારે સુરત કોર્પોરેશનની અંદર પણ ઓગસ્ટ મહિનાની અંદર જે ગયા વર્ષે 110 કેસીસ હતા મલેરિયાના, એની સામે અત્યારે પણ 100 કેસીસ નોંધાઈ ચૂક્યા છે। અને ડેન્ગ્યુના જે 23 જેટલા કેસીસ એડમિટેડ હતા ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં, એની સામે અત્યારે 30 જેટલા કેસીસ ડેન્ગ્યુના પણ નોંધાઈ ચૂક્યા છે। સુરત કોર્પોરેશન દ્વારા માનનીય કમિશનર સાહેબ દ્વારા ત્રીજે દિવસે આ બાબતનો રિવ્યૂ કરવામાં આવે છે અને સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવે છે। કોર્પોરેશન દ્વારા અત્યારે તમામ જેટલી પણ કન્સ્ટ્રક્શન સાઇટ હતી, તમામ પ્રાથમિક સ્કૂલો, માધ્યમિક સ્કૂલો, આ ઉપરાંત હોસ્પિટલ અને સાથે સાથે જે સરકારી બિલ્ડિંગો હોય જ્યાં આ પ્રકારના બ્રીડિંગ થવાની શક્યતા હોય એ ચેક કરવામાં આવે છે અને ત્યાં આગળથી એનો નિકાલ કરવામાં આવે છે। જે મચ્છરની ઉત્પત્તિના સ્થળો હોય એ તમામ ચેક કરી અંદર દવા નાખી અને એનો નિકાલ કરવામાં આવે છે। અત્યારે ગયા અઠવાડિયામાં પણ આપણે 3 લાખ જેટલો દંડ જે કન્સ્ટ્રક્શન સાઇટ હતી એની અંદર કરેલો છે। સાથે સાથે કોર્પોરેશન દ્વારા જેમિની એપ મારફતે 600થી વધારે પ્રાઇવેટ હોસ્પિટલ, લેબોરેટરી અને ક્લિનિકમાંથી આ પ્રકારના મેલેરિયા અને ડેન્ગ્યુના જે શંકાસ્પદ કેસીસ હોય એની માહિતી મેળવવામાં આવે છે અને એમના ઘરે જઈ અને ઇન્ટ્રા ડોમેસ્ટિક એક્ટિવિટી કરવામાં આવે છે, જેથી આજુબાજુના લોકોને આ ડિસીઝ ફેલાય નહીં। અને સાથે સાથે 900 જેટલા પ્રાઇમરી હેલ્થ વર્કર રોકી અને ઘરે ઘરે તમામના ઘરે જઈ અને ઇન્ટ્રા ડોમેસ્ટિક અને એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવે છે। આ તબક્કે શહેરીજનોને એટલી વિનંતી છે કે હજુ પણ પોતાના ટેરેસ ઉપર, વાડામાં અથવા તો આગળ ગાર્ડનની અંદર કોઈ કુંડા હોય કે કોઈ નકામા પદાર્થો પડેલા હોય, કલરના ડબ્બા હોય, તરોપા હોય, જેની અંદર પાણી ભરાવાની શક્યતા હોય એ તમામનો નિકાલ કરવો જોઈએ, જેથી એક વાટકી પણ પાણી હશે ને તો એની અંદર એડિસના અથવા મલેરિયાના મચ્છર ઉત્પન્ન થવાની શક્યતા છે। તો ચોક્કસ આટલું કરીએ અને શહેરને મલેરિયાથી મુક્ત કરીએ। સર, આ ડેન્ગ્યુના કેસ વધારો શું કારણ? ડેન્ગ્યુના કેસીસની અંદર નાનામાં નાના પાણીના કલેક્શન હોય એની અંદર પણ થઈ શકે છે। એનું બ્રીડિંગ જે મચ્છર એડિસથી થાય છે અને એ એડિસ મચ્છરનું બ્રીડિંગ, મેં કહ્યું તેમ એક પાંદડું પણ પડેલું હોય ને એની અંદર પણ જો વોટર કલેક્શન હોય તો એમાં પણ થઈ શકે છે। તરોપાના જે ખાલી હોય છે એની અંદર પણ થઈ શકે છે, અથવા ટાયર હોય એમાં થઈ શકે છે। જે શહેરીજનોએ પોતાની જાતે પોતાના ટેરેસ અને એ કુંડાની અંદર ચેક કરતા રહેવું જોઈએ, સુરત કોર્પોરેશન પોતાના વર્કર મોકલી અને એ તો ચેક કરાવે છે, તેમ છતાં સહકાર ચોક્કસ જરૂરી છે।